नमस्कार विद्यार्थी मित्रों, हूँ वीरांगिनी पटेल, अश्वमेघ विद्यालय। आज आप गुजराती विषय में चैप्टर नंबर 21 प्राणियों गोकुल पाठ नो अभ्यास करीशू। आ पाठ ना लेखक छे प्रकाश आमटे। एमनो जन्म 29/12/1948 में थयो हतो। आ पाठ नो साहित्य प्रकार छे आत्मकथा अंश। અહીં શીર્ષક આપ્યું છે આપણને પ્રાણીઓનું ગોકુળ। અહીં હેમલકશા પ્રાણી સંગ્રહાલય છે એને લેખકે પ્રાણીઓનું ગોકુળ એવું નામ આપ્યું છે। હેમલકશામાં વિવિધ પશુ પંખી સુખેથી રહેતા હોય છે। આ બધાને ખૂબ જ સારી રીતે સાર સંભાળ લેવાય છે। બધા એકબીજા સાથે આનંદમાં રહે છે, ખાઈ પીને આનંદ કરતા હોય। તેથી લેખકે હેમલકશાને પ્રાણીઓનું અનાથાલય નામ આપ્યું નથી અને નામ શું આપ્યું છે, પ્રાણીઓનું ગોકુળ। જેમ ગોકુળ વૃંદાવનમાં પ્રભુનો આત્મા વસે છે ને તેથી ત્યાં રહેનારા સૌને સુખ શાંતિ ને સહચારાની અનુભૂતિ થાય છે એવી આપણામાં શ્રદ્ધા છે। તેવી જ રીતે અહીં હેમલકશામાં વસતા દરેક પશુ પંખી ગોકુળની જેમ જ સુખ શાંતિ અનુભવે છે। તેથી આ જે જગ્યા છે, જે પ્રાણી સંગ્રહાલય છે, એ સાચા અર્થમાં ગોકુળ બની ગયું છે। એટલે જ લેખકે અહીં પ્રાણી સંગ્રહાલય નામ આપ્યું નથી અને શું આપ્યું છે, પ્રાણીઓનું ગોકુળ। ઘણા બધા પ્રાણીઓ પંખીઓ સુખેથી રહે છે, આનંદ કરે છે, એટલા માટે આપ્યું છે નામ પ્રાણીઓનું ગોકુળ। લેખકનો પરિચય જોઈએ। પ્રકાશ બાબા આમટે, મહારાષ્ટ્રનું આનંદવન એમનું વતન। પોતે વ્યવસાયે ડૉક્ટર છે। લોક બિરાદરી પ્રકલ્પ નામની સંસ્થા દ્વારા લોકસેવાના કાર્યો કરે છે। પ્રકાશવાટા તેમની આત્મકથા છે। રાન મિત્ર પ્રાણીઓ સાથેના અનુભવોનું પુસ્તક છે। તેમના કાર્યો પરથી ફિલ્મ તૈયાર થયેલી છે। તેઓ પદ્મશ્રી અને મેક્સેસ એવોર્ડથી સન્માનિત થયેલા છે। લેખકનો ઊંડો પ્રાણી પ્રેમ આ કૃતિમાં વ્યક્ત થયો છે। મૂળ મરાઠીમાં લખાયેલી અનુભવ કથાના પ્રકાશની પગદંડીઓ એવા ગુજરાતી અનુવાદમાંથી આ અંશ લેવામાં આવ્યો છે। આ જે કૃતિ છે એમાં લેખકનો પ્રાણી પ્રત્યેનો ઊંડો પ્રેમ વ્યક્ત થયો છે। ત્યાર પછી પ્રાણીઓનું ગોકુળ એ જે કૃતિ છે એ મૂળ મરાઠીમાં લખાયેલી અનુભવ કથાના પ્રકાશની પગદંડીઓ એવા ગુજરાતી અનુવાદમાંથી આ કૃતિ લેવામાં આવી છે। અહીં હેમલકશા પ્રકલ્પના અનુસંધાને વિવિધ અનાથ અને બીમાર પ્રાણીઓની સારવાર કરતા તેમાંથી ઊભું થયેલું પ્રાણીઓનું સુંદર ગોકુળ આકર્ષક રીતે વર્ણવાયું છે। લેખકની સરળ ભાષામાં બબલી, કાળું, હરણનું બચ્ચું, ખિસકોલી, ચિત્તો, રીંછ, નીલગાય, શિયાળ, જરખ, મોર, સાપ વગેરેના પ્રેમભર્યા સંબંધના ચિત્રો રોચક રીતે રજૂ થયા છે। લેખકનો પ્રાણી પ્રેમ વનવાસી બાળકોને પ્રાણી પ્રેમી બનાવે છે, વાચકમાં પણ પ્રાણી પ્રેમ જગાડે છે। લેખક પ્રાણીઓની સંભાળ અંગે જાણકાર નહોતા, પરંતુ પ્રેમને કારણે બધું શીખી શક્યા એ ખૂબી સરસ રીતે વ્યક્ત થઈ છે। માનવ અને પશુ પંખીનું સહ અસ્તિત્વ કેવું નિકટ, પ્રેમભર્યું અને સહજ બની શકે તે પ્રાણીઓના ગોકુળમાં પ્રત્યક્ષ થાય છે। આખું વર્ણન સહજ એટલું જ આકર્ષક છે। આ પાઠમાં લેખકનો પ્રાણી પ્રત્યેનો જે પ્રેમ છે એ વ્યક્ત થયો છે। તો હવે આપણે પાઠ જોઈશું। આ બધા કામની શરૂઆત થઈ તે હેમલકશા પ્રકલ્પ શરૂ થયા પછી બનેલા એક પ્રસંગને કારણે
હેમલકશાનો પ્રકલ્પ શરૂ થઈ 5-6 મહિના થયા હશે. વાંદરાના બચ્ચાને લઈને સ્થાનિક લોકો જતા હતા. એને બદલે અનાજ આપીશું એમ કહ્યું એટલે એ લોકોએ બચ્ચું અમને આપ્યું. બધા કામોની શરૂઆત થઈ. તે હેમલ કશા પ્રકલ્પ શરૂ થયા પછી, પ્રકલ્પ એટલે પ્રોજેક્ટ, અહીં હેમલ કશા પ્રોજેક્ટ શરૂ થયા પછી બનેલા એક પ્રસંગને કારણે એમનામાં પ્રાણી પ્રત્યે ઘણી આત્મીયતા આવે છે. હેમલ કશાનો પ્રકલ્પ જે છે એ પ્રકલ્પ એટલે પ્રોજેક્ટ શરૂ થયા અને 5-6 મહિના થયા હશે. ત્યાં વાંદરાનું નાનું બચ્ચું લઈને ત્યાંના જે સ્થાનિક લોકો જતા હતા, તો એ જે સ્થાનિક લોકો હતા તો એમ એ લોકો વાંદરાનું એક નાનું બચ્ચું લઈને જતા હતા. લેખક જુએ છે અને કહે છે કે તમે અમને એ બચ્ચું આપો, હું તમને એના બદલામાં અનાજ આપીશ એમ કહ્યું એટલે એ લોકોએ વાંદરાનું બચ્ચું એમને આપી દીધું. બચ્ચાને અમે અમારા ઘરે લઈને તો આવ્યા, પણ એને ઉછેરવાનું શી રીતે એની અમને ક્યાં ખબર હતી. શરૂઆતમાં મિલ્ક પાવડરનું દૂધ ડ્રોપરવાળી શીશીથી એને પીવડાવ્યું. એ વખતે એણે એ દૂધ પીધું, પછી એને ને અમને ફાવી ગયું. એ અમારી ઝૂંપડીમાં સતત અમારી સાથે જ રહેતું. એ બચ્ચું માદા હતું એટલે એનું નામ બબલી રાખ્યું. બબલી અમારા પ્રાણી અનાથાલયની પહેલી સભ્ય. બચ્ચાને ઘરે લઈને આવે છે. હવે આવે છે તો ખરા, પરંતુ એને મોટું કેવી રીતે કરવું એની કોઈ એમને ખબર હતી નહીં. એને શું ખવડાવવું એની એમને જરા પણ જાણ હોતી નથી. એટલા માટે શરૂઆતમાં એમણે દૂધના પાવડરનું આવે બરાબર એને શું કર્યું, એ જે દૂધ હતું મિલ્ક પાવડરનું દૂધ એને ડ્રોપર આવે ને એનાથી એમને પીવડાવ્યું. તો એ વખતે દૂધ પી જાય છે બચ્ચું, એમને પણ પીવડાવવાનું ફાવી ગયું અને પેલું બચ્ચું પણ પી જાય છે. અને સાથેને સાથે એમની સાથે જ એમ રહેતું હતું સતત. એ બચ્ચું હતું એ માદા હતું એટલે સ્ત્રી જાતિનું હતું એટલે એનું નામ શું રાખ્યું, બબલી રાખ્યું. એ એમના પ્રાણી અનાથાલયની પહેલી સભ્ય. કોણ? બબલી. અહીં તમારું એક માર્કમાં VSQ પણ પૂછાયું કે પ્રાણી અનાથાલયની પહેલું સભ્ય કોણ હતું, તો વાંદરાનું બચ્ચું અથવા એનું નામ શું હતું, તો બબલી. એ વખતે અમારે ત્યાં કાળું નામનો એક દેશી કૂતરો હતો. શું નામ હતું? કાળું. એક દેશી કૂતરો હતો. એ સતત મારી સાથે રહેતો. બબલી બહુ નાની હતી. ક્યારેક તે મારા ખભા પર બેસતી, ક્યારેક અમારા સાંતાબાઈના પગની પિંડીએ વળગીને એની સાથે આખા ઘરમાં ફર્યા હતી. હું એને ક્યારેક કૂતરાની પીઠ પર બેસાડતો અને એને ત્યાં રહેવા દેજે એમ કહેતું. પહેલાં એને એ વાત વિચિત્ર લાગતી, પણ પછી એટલી બધી આદત પડી કે બબલી એને પોતાની જવાબદારી લાગતી. એમને ત્યાં એક કાળું નામનો દેશી કૂતરો પણ હતો. એ વખતે એ સતત લેખકની સાથે જ રહેતો હતો. બબલી ખૂબ નાની હતી એટલે ક્યારેક તે એમના ખભા પર પણ બેસી જતી હતી. ક્યારેક એમને ત્યાં શાંતાબાઈ હતા, એમને પગની પીંડીએ એટલે પગ વળગીને પણ આખો દિવસ ઘરમાં ફર્યા કરતી. કોણ? બબલી. તો ક્યારેક એને કૂતરાની પીઠ પર પણ બેસાડતા અને કહેતા એને ત્યાં રહેવા દે છે, એટલે કૂતરાની પીઠ ઉપર બબલીને બેસાડતા અને કહેતા કે એને પીઠ પર જ રહેવા દે છે એમ કહેતા લેખક. પહેલાં એને એ વાત વિચિત્ર લાગતી હતી, પણ પછી એટલી બધી આદત પડી ગઈ કે બબલી એને પોતાની જવાબદારી લાગતી. કોને? કૂતરાને.
અમે ફરવા જઈએ ત્યારે સાથે આ કાળું રહેતો અને બબલી એની પીઠ પર બેઠેલી હોય જ. વાંદરું એ પ્રાણી જ એવો કે ઠરીને બેસે નહીં. જ્યારે પણ ફરવા જાય ત્યારે કાળું સાથે જ હોય છે. કાળુંની પીઠ ઉપર બબલી બેસી જાય, બેઠેલી જ હોય એમ. વાંદરું એ આપણે પણ જાણીએ છીએ કે એક એવું પ્રાણી છે કે ઠરીને ન બેસે એક જગ્યાએ. ગમે ત્યાં આપણે જોઈએ તો કૂદકાને મારતું હોય, બબલી વચ્ચે જ કોઈક ફળ ખાતી, એને ઝાડ પર ચડી જવાનો તુક્કો આવતો એટલે એ કાળુંની પીઠ પરથી કૂદીને જતી રહેતી. પણ કાળુંને એ બાબતે કોઈ વાંધો નહોતો, ઉલટું એ પાછી આવીને એની પીઠ પર બેસે ત્યાં સુધી તે રોકાઈ રહેતો. જ્યારે લેખક ફરવા જતા હતા ત્યારે કૂતરો સાથે જ હોય, કૂતરાની પીઠ ઉપર બબલી બેસેલી હોય. બબલી જ્યારે કોઈ ફળ જુએ તો એ ફળ જોઈને એને ખાવાનું મન થઈ જાય, એટલે ઝાડ પર ચડવાનો વિચાર કરે છે, એટલે એ પીઠ ઉપરથી ઉતરી જાય, ફળ ખાવા માટે જાય, એટલે કૂદીને ત્યાં જતી રહી. કાળુને આ બાબતે કોઈ વાંધો ન હતો, ઉલટાનો એ શું કરતો હતો, એના ઉપર ગુસ્સે પણ ન થતો, મૂકીને જતો પણ રહેતો ન હતો કાળુ. ઉલટાનો શું કરે કે જ્યાં સુધી બબલી ન આવે ત્યાં સુધી તે રોકાઈ રહે, આવે અને મારી પીઠ ઉપર પાછી બેસે એમ કરીને રાહ જોયા કરતો હતો. કોણ? કાળુ કૂતરું. એકવાર કોઈકે અમને હરણનું સાવ નાનકડું બચ્ચું લાવી આપ્યું. અહીંયા બે પ્રાણી તો આપણે જોઈ જ લીધા છે, એક તો છે બબલી વાંદરાનું બચ્ચું અને એક કાળું કૂતરું. હવે એકવાર એમને કોઈક હરણનું સાવ નાનકડું બચ્ચું લાવી આપે છે. શરૂઆતમાં એ બહુ જ બાવરું બની ગયું, એકદમ ડરામણું હતું. માના સ્પર્શે એને જેવી સલામતી લાગે એવું કંઈ અહીં ન લાગે એ સ્વાભાવિક હતું. પણ અમે થોડું વિચાર્યું કે જન્મ વખતે તો બચ્ચાની આંખો બંધ હોય છે, પછીના 4-8 દિવસ એ બંધ જ રહે છે. પછી તે માને જે રીતે ઓળખે છે, એમ હોય છે કે માં એમની પાસે આવે એટલે એમના શરીરનો પાછળનો ભાગ ચાટતી હોય છે. એકવાર એમને ત્યાં કોઈ હરણનું એકદમ નાનકડું બચ્ચું લાવી આપે છે. શરૂઆતમાં તો એ બચ્ચું પણ ડરી જાય છે, કારણ કે બીજા જગ્યાએ આવે છે. માના સ્પર્શથી જેવી એને સલામતી લાગતી હતી તેવી એને ત્યાં લાગતી ન હતી, એ તો સ્વાભાવિક જ હોય છે. જેવી રીતે આપણે પણ આપણા ઘરે કેવા રહીએ, સ્વતંત્ર, બરાબર, બીજે ત્યાં જઈએ તો આપણને ફાવતું નથી, તેવી રીતે બચ્ચું પણ ડરામણું લાગે છે. પણ લેખક લોકો વિચારે છે કે જન્મ વખતે તો બચ્ચાની આંખો બંધ હોય છે, પછી 4-8 દિવસ એ બંધ જ રહે છે. કોને? હરણના બચ્ચાને. પછી તે માને સે રીતે ઓળખે એમ, કેમકે એને તો માને આંખ ખુલીને 4-8 દિવસ પછી એ તો આંખ ખુલે છે એમ, ત્યાં સુધી બંધ જ રહે, તો માને કેવી રીતે જોવાનું અને ઓળખવાનું એમ. પરંતુ એમ હોય છે કે એમાં એમની જે માં એમની પાસે આવે એટલે એમના શરીરનો પાછળનો ભાગ ચાટતી હોય છે, એટલે ખબર પડી જાય, સ્પર્શ થાય, એટલે એ સ્પર્શ ધ્યાનમાં આવે એટલે આ બચ્ચા એમની સામાન્ય ક્રિયાઓ કરે છે, આંખ ન ખોલે પણ ખબર તો પડી જ જાય છે, સામાન્ય ક્રિયાઓ કરે છે. દૂધ વગેરે પીએ છે. અમારા ધ્યાનમાં આ આવ્યા પછી અમે પણ એવું જ કરવા લાગ્યા. પાછળનો ભાગ ખંજવાડીએ એટલે એ બચ્ચું અમારા હાથ પર બધી ક્રિયા બતાવતું. અમારી આ યુક્તિનો ઉપયોગ આ પ્રાણીઓ અમારે ત્યાં ગોઠવાય તેમાં થયો. 2-3 દિવસમાં વાસ અને સ્પર્શનો પરિચય થાય એટલે બચ્ચા સામે ચાલીને જાતે દૂધ પીતા. હવે બચ્ચા નાના હોય, ખબર પણ ન હોય કે એને શું ખાવામાં ભાવતું હોય, શું ખાય, શું પી, કંઈ ખ્યાલ હોય નહીં એમ. હવે શરૂઆતમાં આ હરણનું બચ્ચું લાવે છે તો એ શરૂઆતમાં ખૂબ જ બાવરું, એટલે કે એકદમ વ્યાકુળ હોય છે, બરાબર, વ્યાકુળ બની ગયેલું જ હોય છે, કેમ કે બીજી જગ્યાએ આવે છે. અહીં 4-8 દિવસ સુધી એમની આંખો બંધ હોય એટલે માને પણ ઓળખે કેવી રીતે, પરંતુ એમની માં એમની પાસે આવે બચ્ચું પાસે એટલે એમના શરીરનો પાછળનો ભાગ એમની માં ચાટે એટલે બચ્ચુંને તરત જ ખ્યાલ આવી જાય કે આ મારી માં આવી છે. એટલે જે કંઈ ક્રિયાઓ હોય માં સાથેની તો એ ક્રિયાઓ કરે છે. લેખકને ખબર પડી જાય છે કે બરાબર દૂધ પણ એ પીએ છે, એટલે દૂધ વગેરે
પીએ છીએ ધ્યાનમાં આવી ગયું એટલે દૂધની વ્યવસ્થા કરી અને આ પણ ખ્યાલ આવ્યો કે એની માં પાછળનો ભાગ આ રીતે ચાટે છે એટલે એમણે શું કર્યું કે એમનો પાછળનો ભાગ શું કરતા ખંજવાળીએ બચ્ચુના પાછળનો ભાગ એટલે બચ્ચુને એમ થાય છે કે મારી માં છે એમ એવો અંદાજો આવી જાય એમ એટલા માટે શું કરે છે કે એમની હાથ પર બધી ક્રિયાઓ બતાવતો જે રીતે માના માં કરે અને જે ક્રિયાઓ કરે તેવી જ રીતે કરતું આવી ટેકનિક એમણે અપનાવી અમારી આ યુક્તિનો ઉપયોગ આ પ્રાણીઓ અમારે ત્યાં ગોઠવાય તેમાં થયો ધીમે ધીમે એમને થવા લાગ્યો પહેલાં તો કેવી રીતે પ્રાણીઓ પડવાને એનો પણ એમને ખ્યાલ હતો નહીં બે ત્રણ દિવસમાં વાસ અને સ્પર્શનો પરિચય થાય એટલે બધા સામે ચાલીને શું જાતે દૂધ પીતા થઈ જાય એમને ગમી જ જાય એમ અમારા વિસ્તારમાં દેવખાર તરીકે ઓળખાતી ખિસકોલીઓ ઘણી હવે આવી છે ખિસકોલીઓની વાત એનું નામ દેવખાર તરીકે ઓળખાતી ખિસકોલીઓ પણ વધારે હતી એમના વિસ્તારમાં પણ અમારી શાળાના બાળકોએ આ ખિસકોલીઓને મારતા ધીમે ધીમે અમે એ બાળકોને જ આ પ્રાણીઓની સંભાળ રાખવાના તેમને ખવડાવવાના કામ સોંપવા લાગ્યા એમાંથી એ બાળકોને પણ પ્રાણીઓનો પ્રેમ મળ્યો પ્રાણીઓના શિકાર બંધ થયા એમના વિસ્તારમાં દેવખાર નામની ઘણી બધી ખિસકોલીઓ હતી એટલે બાળકો જુએ એટલે બાળકો એમને મારે એમ પરંતુ ધીમે ધીમે બાળકોને એ જ પ્રાણીઓની સંભાળ રાખવા માટે આપી દીધું એમને ખવડાવવાનું કામ સમયે સમયે બરાબર અને એમને દરેક સાર સંભાળ રાખવાનું કામ એમને સોંપી દીધું એટલે બાળકોનો પણ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો બાળકોને પણ પ્રાણીઓનો પ્રેમ મળવા લાગ્યો બરાબર અને આ રીતે પ્રાણીઓનો જે શિકાર કરતા હતા એ બંધ થયા તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી જ પાઠ જોઈશું બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આગળનો પાઠ જોઈશું થેન્ક યુ